हेलो एवरीवन, आई एम शबनम काथावाला फ्रॉम वीएस पटेल कॉलेज बिल्ली मोरा। आज हूँ तमने एसवाई बीएससी ने ऑर्गेनिक स्पॉटिंग प्रेक्टिकल विषय थोड़ी माहिती आपीश अने एमां सोल्युबिलिटी बिहेवियर टेस्ट कई रीते थाय ते माटेनुं समझावीश अने बतावीश। तो सौ प्रथम ऑर्गेनिक स्पॉटिंग आपणे एफवाई में पण कर्युं छे, पण हवे एसवाई में पण एज छे, सेम ज एमां कंई के नवुं आवतुं नथी, खाली ओनली एक डेरिवेटिव वधारे आवे छे। तो एमां आपणे पहेला लाइन थी जोईए तो आपणे पहेला प्रिलिमिनरी टेस्ट करवानी होय छे, त्यार पछी बाइलस्टाइन टेस्ट एटले के कॉपर फॉइल पर गरम करवानुं, त्यार पछी आवे छे सोल्युबिलिटी बिहेवियर टेस्ट एटले के आपणे आपणा सबस्टन्सनी टाइप शोधवानी होय छे, त्यार पछी एलिमेंटरी एनालिसिस एटले के आપણો જે સબસ્ટન્સ છે એમાં એન એસ કે હેલોજન છે કે નથી તે માટે કરવામાં આવે છે, ત્યાર પછી સેચ્યુરેશન ટેસ્ટ આવે, ત્યાર પછી જો એસિડ કે ફિનોલ હોય તો આપણે ન્યુટ્રલ એફિસિયલ્સી સાથેની ટેસ્ટ કરીએ, ત્યાર પછી આપણને ટાઈપ પણ મળી જાય અને કયા કયા અંદર એલિમેન્ટ્સ પ્રેઝન્ટ છે તેના પરથી આપણને ફંક્શનલ ગ્રુપ કયું છે તે ખબર પડે, તો ત્યારબાદ ફંક્શનલ ગ્રુપ ટેસ્ટ આવે, ત્યાર પછી જો સોલિડ સબસ્ટન્સ હોય તો મેલ્ટિંગ પોઈન્ટ અને લિક્વિડ હોય તો બોઇલિંગ પોઈન્ટ આવે, અને ત્યાર પછી એની કન્ફર્મેટિવ ટેસ્ટ, અને તે થઈ જાય ત્યાર પછી ડેરિવેટિવ। તો આટલા તબક્કામાં આપણો ઓર્ગેનિક સ્પોટિંગનો એક પ્રેક્ટિકલ પૂરો થાય છે। તો આમાં તમને હું સ્ટાર્ટ કરું છું સોલ્યુબિલિટી બિહેવિયર સુધી આપણે જોઈએ, પછી અમારા આગલા વિડીયોમાં આપણે આગળનું જોઈશું। તો આમ એક સબસ્ટન્સ લીધો છે, હવે એનું આપણે જો સ્ટેટ જોઈએ તો એ સોલિડ છે, એનો કલર યલો જેવો છે, અને એની સ્મેલ જોઈએ તો કોઈ બહુ પર્ટિક્યુલરલી સ્મેલ આવતી નથી, બરાબર। ત્યાર પછી આવશે ઇગ્નિશિયન ટેસ્ટ, બાઇલસ્ટાઈન ટેસ્ટ કહેવાય એને। તો ઇગ્નિશિયન ટેસ્ટમાં શું હોય તો આપણે કોપર ફોઇલ લેવાની હોય, એને ગરમ કરવાનું, એની જે બી કોઈ ફ્લેમ હોય એ બધી દૂર કરી દેવાની, ત્યાર પછી એની ઉપર આપણું સબસ્ટન્સ કે લિક્વિડ જે આપેલું હોય એ લેવો અને ગરમ કરીને આપણે ફ્લેમ જોવાની। તો ફ્લેમ કઈ કઈ જોવાની, તો સૂટી છે કે નોન સૂટી, સૂટી એટલે કેવી કે ધુમાડાવાળી, અને નોન સૂટી એટલે કેવી ધુમાડા વગરની, મેશવાળી એમ આપણે કહીએ તે, અને ગ્રીન છે કે નથી, ગ્રીન આવે કે નહીં કે નોન ગ્રીન, ગ્રીન હોય તો હેલોજન પ્રેઝન્ટ હોય, નોન ગ્રીન હોય તો હેલોજન એબસન્ટ હોય, અને જો સૂટી ફ્લેમ આવે તો એરોમેટિક કમ્પાઉન્ડ પ્રેઝન્ટ, અને નોન સૂટી આવે તો એલિફેટિક। તમને એરોમેટિક અને એલિફેટિક કોને કહેવાય એ તો ખબર જ છે, બેન્ઝિન રિંગવાળા હોય તો એરોમેટિક, અને ચક્રિયની હોય રિંગ વગરના હોય તો એલિફેટિક। તો હું આ રીતે કોપર ફોઇલ લઉં છું, આ બર્નર ચાલુ કર્યું છે અને હવે હું આને ગરમ કરું છું। કોપર ફોઇલની પોતાની પણ ગ્રીન ફ્લેમ આવે જ છે, એટલે એને પહેલાં બરાબર દૂર કરવાની, અને ત્યાર પછી જ આપણે સબસ્ટન્સ લેવાનો, અધરવાઇઝ આપણે મિસગાઈડ થઈએ છીએ અને ગ્રીન ફ્લેમ પ્રેઝન્ટ છે એવું કહી દઈએ છીએ, તો આપણને પછી એવું લાગે કે હેલોજન પ્રેઝન્ટ છે, તો આને થોડું બરાબર ગરમ કરી લેવાનું। આ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે થોડું સબસ્ટન્સ લેવાનું અને પાછું ગરમ કરવાનું। જો તમે જોઈ શકો છો કે મેશવાળી એટલે કે ધુમાડાવાળી એટલે કે સૂટી ફ્લેમ આવે છે, અને કોઈ જાતની ગ્રીન ફ્લેમ દેખાતી નથી, એટલે કે સૂટી આવે છે અને નન ગ્રીન। જો આ ગરમ થાય આ જોઈ શકીએ છીએ આપણે, ધુમાડો પણ આવે છે એટલે કે સૂટી આવે છે અને ગ્રીન ફ્લેમ નથી, એટલે આજે આપણી ફ્લેમ આવશે સૂટી નન ગ્રીન। સૂટી એટલે કે એરોમેટિક કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે, અને નોન ગ્રીન એટલે કે હેલોજન એબસન્ટ છે, એટલે આજનો જે આપણો કમ્પાઉન્ડ છે તેમાં એરોમેટિક કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે અને હેલોજન એબસન્ટ છે। હવે આપણે જોશું સોલ્યુબિલિટી બિહેવિયર ટેસ્ટ એટલે કે દ્રાવ્યતા કસોટી। તો આપણો જે સબસ્ટન્સ આપ્યો છે એ આપણા ચાર પ્રકારના હોય, એસિડ હોઈ શકે, ફિનોલ હોઈ શકે, બેઝ હોઈ શકે કે ન્યુટ્રલ, તો આપણે એ જોવાનું છે કે આપણને જે સબસ્ટન્સ આપેલો છે એની ટાઈપ કઈ છે। તો એ માટે આપણે ચાર ટેસ્ટ કરીએ છીએ, એમાંથી એક ફર્સ્ટ ડિસ્ટિલ વોટરની હોય છે, જે આપણે જોઈ લઈએ છીએ કે આપણો સબસ્ટન્સ વોટર સોલ્યુબલ છે કે ઇનસોલ્યુબલ। ત્યાર પછી એસિડ માટે આવે છે સંતૃપ્ત એટલે કે સંતૃપ્ત NHCO3 એટલે કે સેચ્યુએટેડ સોલ્યુશન ઓફ બાયકાર્બોનેટ। તો આપણે આપણું સબસ્ટન્સ લેવાનું અંદર સેચ્યુએટેડ સોલ્યુશન ઓફ NHCO3 નાખો, જો આપણો સબસ્ટન્સ કમ્પ્લીટલી સોલ્યુબલ થઈ જાય અને ડાયલ્યુટ HCl કે 50% HCl નાખતા જો પાછો મળે તો એસિડ પ્રેઝન્ટ, અને નહીં મળે તો એસિડ એબસન્ટ।
સેમ ફિનોલમાં, ફિનોલ માટે આપણે ડાયલ્યુટ NaOH લેવાનું. જો ડાયલ્યુટ NaOHમાં એ ડિઝોલ્વ થઈ જાય અને 50% HCl નાખતા ફરીથી મળે તો ફિનોલ પ્રેઝન્ટ. અને બેઝ માટે 50% HCl લેવાનું, એમાં જો ડિઝોલ્વ થઈ જાય અને 50% NaOH નાખતા પાછો મળે તો બેઝ પ્રેઝન્ટ, અને ત્રણે ત્રણ એબસન્ટ હોય તો ન્યુટ્રલ પ્રેઝન્ટ. તો આપણે ફર્સ્ટ ટેસ્ટ કરીએ છીએ, ડિસ્ટિલ વોટરમાં ચેક કરીએ છીએ. આ તમે જોઈ શકો છો કે સબસ્ટન્સ ઇનસોલ્યુબલ છે, ઇનસોલ્યુબલ છે બરાબર, એટલે કે વોટર સોલ્યુબલ જેવી સબસ્ટન્સ છે તે એબસન્ટ છે. હવે આપણે આગલી ટેસ્ટ કરીશું એસિડ માટેની. તો એ માટે હું સબસ્ટન્સ લેવ છું અને એની અંદર સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ NaSCO3 નાખું છું. આમાં એક બીજી પણ કન્ડિશન છે ખાસ, કે એફર્વન્સિસ સાથે સોલ્યુબલ થવું જોઈએ. NaSCO3માં એફર્વન્સિસ પણ આવે, એટલે કે ઉભરા પણ આવે અને સોલ્યુબલ થાય, તો અને તો જ એસિડ પ્રેઝન્ટ, અધરવાઇઝ એબસન્ટ. તો એફર્વન્સિસ તો આપણને મળતા નથી, તો પણ આપણે અંગૂઠો મૂકીને બરાબર હલાવવાનું, તો અંગૂઠા પર પણ કોઈ પ્રેશર આવતું નથી, એફર્વન્સિસ પણ નથી આવતા, અને આપણો સબસ્ટન્સ પણ ઇનસોલ્યુબલ રહી છે. તમે જોઈ શકો છો ઇનસોલ્યુબલ રહી છે, એટલે કે એસિડ પણ આપણો એબસન્ટ છે. જ્યારે ઇનસોલ્યુબલ જ રહી છે તો પછી રીપ્રેસિપિટેશન ચેક કરવાની જરૂરત જ નથી, કારણ કે સોલ્યુબલ જ નથી થતો, તો પછી રીપ્રેસિપિટેશન માટે નહીં જવાનું. હવે આ લીધું છે સબસ્ટન્સ, એની અંદર ડાયલ્યુટ NaOH જ નાખવાનું મોટે ભાગે, 50% નાખે તો પણ વાંધો નહીં, ડાયલ્યુટ યુઝ કરું છું હું. આ રીતે જરા બરાબર હલાવવાનું, તો તમે જોઈ શકો છો કે આમાં પણ ઇનસોલ્યુબલ છે, એટલે કે ફિનોલ પણ એબસન્ટ છે. તો હવે આપણે આગલી ટેસ્ટ કરીએ છીએ બેઝ માટેની. તો બેઝમાં આપણે સબસ્ટન્સ લીધું અને એની અંદર 50% HCl એડ કરવાનું છે. HCl નાખતા કમ્પ્લીટલી સોલ્યુબલ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર 50% NaOH નાખતા જે આપણો સબસ્ટન્સ ડિઝોલ્વ થયેલો છે એ પાછો મળે તો બેઝ પ્રેઝન્ટ. જો સોલ્યુબલ થાય એનો મતલબ કે પ્રેઝન્ટ હશે તો જ સોલ્યુબલ થાય, પણ આપણે રીપ્રેસિપિટેશન ચેક કરવાનું. ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ જ નાખતા જવાનું અને જોવાનું. જો રીપ્રેસિપિટેશન થતું જ છે, પણ આપણે ધીરે ધીરે નાખવાનું. જો આ સાઈડમાં દેખાય છે સબસ્ટન્સ આપણને પાછો મળે જ છે. આ તમે જોઈ શકો છો સબસ્ટન્સ આપણને પાછો મળ્યો, એનો મતલબ કે આજે જે આપણને સબસ્ટન્સ આપેલો છે એની ટાઈપ શું છે, બેઝ છે. જો એ ડિઝોલ્વ થયું એનો એ મતલબ છે કે એ પ્રેઝન્ટ હશે તો જ એ ડિઝોલ્વ થશે, અને ડિઝોલ્વ થતાં આપણી બીજી કન્ડિશન પણ છે કે એ પાછો મળવો જોઈએ. તો આપણને સબસ્ટન્સ ડાયલ્યુટ HClમાં ડિઝોલ્વ થઈ ગયો અને 50% NaOH નાખતા પાછો મળ્યો, એટલે કે આપણા જે સબસ્ટન્સ છે એની ટાઈપ છે બેઝ. જ્યારે પણ આપણું વોટર સોલ્યુબલ સબસ્ટન્સ હોય તો એ બધામાં જ ડિઝોલ્વ થાય, કારણ કે એ વોટરમાં પણ ડિઝોલ્વ હોય, તો પછી એ માટે આપણે અલગ ટેસ્ટ આવે છે, તે જ્યારે કરશું ત્યારે બતાવશું. તો આજનો જે આપણો સબસ્ટન્સ છે તે બેઝ છે.